ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએ સિસ્ટમમાં તમારું હાર્દિક સ્વાગત છે. કાલે આપણે ચોરસની પરિમિતિ શું લખી હતી, આજે આપણે લંબચોરસની પરિમિતિ સમજીશું. મેં તમને શીખવ્યું હતું લંબચોરસની પરિમિતિ એટલે કે શું, એનું સૂત્ર શું આવે, તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 × લંબાઈ વત્તા પહોળાઈ. શું કામે લંબાઈ વત્તા પહોળાઈ? બીકોઝ લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ બંનેનો ઉપયોગ થાય છે. લંબચોરસ કેવું હોય તો કે આવી રીતે આડું હોય, બરાબર છે. એની લંબાઈ એટલે કે આ જે ઊંચાઈ હોય એ સામસામેની બે કેવી હોય, સરખી હોય. અને જ્યારે પહોળાઈ છે એ સામસામેની સરખી હોય, એટલે કે એમાં લંબાઈ અને પહોળાઈ બંને સરખી હોય, એટલે કે આ 2 લંબાઈ અને 2 પહોળાઈ, એટલે આગળ 2 આવે. ચોરસ હતું એમાં 4 × લંબાઈ આવતું. શું કામ? કારણ કે એની ચારે બાજુની લંબાઈ કેવી હતી, સરખી, એટલે કે 4 બાજુ થતી, એટલે 4 આવતું હતું અને અહીંયા 2 આવે છે. સમજાઈ ગયું? એટલે તમને યાદ રહી જાય કે ચોરસની પરિમિતિ બરાબર 4 × લંબાઈ અને લંબચોરસની પરિમિતિ બરાબર 2 × લંબાઈ પ્લસ પહોળાઈ, એટલે કે લંબાઈ અને પહોળાઈની જે આપણે માપ લખીએ એ બેનો પહેલાં સરવાળો કરવાનો, ત્યારબાદ 2 કરવાના. આપણે જોઈએ, ચલો દાખલો, પ્રશ્ન 2, લંબચોરસની પરિમિતિ શોધો. જો આપણને લંબચોરસ દોરેલું આપ્યું છે, બરાબર. હવે કાલે જ મેં તમને કીધું હતું કે આપણું આ 1 ચોરસ છે એ કેવું છે, તો કે 1 સેમીનું છે, બરાબર. તો આપણે પહેલાં એની લંબાઈ જોઈએ. લંબાઈ એટલે કે આ બાજુ, તો કે 1, 2 અને 3, બરાબર. તો લંબાઈ કેટલી થઈ? અહીંયા હું લખું છું અત્યારે સાઈડમાં પહેલાં કે લંબાઈ કેટલી થઈ છે, 3. પછી પહોળાઈ એટલે કે આડું જોઈએ, 1, 2, 3 અને 4. તો પહોળાઈ કેટલી થઈ? 4. તો અહીંયા લખું છું પહોળાઈ બરાબર 4, બરાબર. લંબાઈ 3, પહોળાઈ 4. તો એને આપણે સૂત્રમાં મૂકીએ. જો 2 × લંબાઈ કેટલી આપણે ગોતી, તો કે 3, એટલે 3. અને પહોળાઈ કેટલી આવી? 4. તો અહીંયા પહોળાઈમાં 4, બરાબર. 2 × પછી 3 અને 4, એનો શું કરવાનો, સરવાળો. તો 3 માં 4 નાખીએ તો કેટલા થાય, તો કે 7, એટલે અહીંયા 7 લખશું. હવે સરવાળો, સોરી, ગુણાકાર, 2 × 7 = 14, એટલે કે 14 સેમી. સમજાઈ ગયું? ફરીથી કહું છું, પહેલાં લંબાઈ પછી પહોળાઈ, એ બેનો સરવાળો કરવાનો, ત્યારબાદ 2 કરવાના, એટલે આપણને લંબચોરસની પરિમિતિ મળી જાય, બરાબર. બીજું જોઈએ, સૂત્ર બધામાં લખવું ફરજિયાત છે. લંબચોરસની પરિમિતિ બરાબર 2 × લંબાઈ પ્લસ પહોળાઈ. તો જો 2 × કરી નાખવાનું, પછી લંબાઈ અને પહોળાઈ ફરજિયાત પહેલાં લખવાનું, પછી સરવાળો કરવાનો, પછી ગુણાકાર કરવાનો, બરાબર. લંબાઈ કેટલી થઈ? 1, 2, 3, 4, તો અહીંયા 4, સોરી, અહીં સરવાળો. પહોળાઈ 1, 2, 3, 4 ને 5, તો અહીંયા આવશે 5, તો કે 4 અને 5, 4 માં 5 નાખીએ તો 9, 2 9 18, તો 18 સેમી, બરાબર. ખ્યાલ આવે છે ને? હવે બીજું જો, એમાં પણ આપણને લંબચોરસ જ આપ્યું છે, પણ એ ઊભું આપ્યું છે તો લંબચોરસ જ. તો સૂત્ર લખવાનું, લંબચોરસની પરિમિતિ બરાબર 2 × લંબાઈ પ્લસ પહોળાઈ. 2 તો લખી નાખવાના ગુણ્યાની નિશાની, અને કાઉન્સમાં પહેલાં લખવાનું, એટલે સરવાળો થઈ જાય, બરાબર. લંબાઈ 1, 2, 3, 4 અને 5, તો અહીંયા 5, અને પ્લસ 1 અને 2, તો 5 માં 2 નાખીએ તો 7, અને 2 × 7 = 14, તો 14 સેમી, બરાબર. ખ્યાલ આવે છે? જુઓ, ચોથું, લંબચોરસની પરિમિતિ 2 × લંબાઈ પ્લસ પહોળાઈ. તો 2 × લખી નાખીએ, લંબાઈ કેટલી છે, તો નાની જ છે, 1 અને 2, પ્લસ પહોળાઈ 1, 2, 3, 4, 5, 6, તો 2 માં 6 નાખીએ તો 8, એટલે 2 × 8, 2 × 8 = 16, એટલે કે 16 સેમી, બરાબર છે. છેલ્લું જુઓ, 5મું, બરાબર, લંબચોરસની પરિમિતિ બરાબર 2 × લંબાઈ પ્લસ પહોળાઈ. ફરીથી 2 × લંબાઈ 1, 2, 3, 4, તો 4, પ્લસ પહોળાઈ 1, 2, 3, 4, તો 4, 4 ને 4 = 8, તો 2 × 8 = 16, બરાબર છે. ખ્યાલ આવી ગયો? આનો પણ 16 આવ્યો, આનો પણ જવાબ 16 આવ્યો, પરંતુ જુઓ લંબચોરસમાં કેટલો ફેર છે, બરાબર. એટલે એવું નથી કે આપણે એના જેવો જવાબ આવ્યો, પણ લંબચોરસ અલગ હોય એટલા માટે એવું થાય, બરાબર.
સમજાઈ ગયું? આ હતું લંબચોરસની પરિમિતિ. ત્યાં આ પછીના લેક્ચરમાં આપણે ક્ષેત્રફળ સમજીશું. અસ્તુ.